आजे आपणे धोरण 3 विषय हिंदी जेमां आपणे आजना लेक्चरमां पाठ 6 शब्दों का अभ्यास जेनो अभ्यास स्वाध्याय पोते द्वारा करीशुं। शब्दों का अभ्यास एटले के शब्दोनो महावरो जे आपणे आगळ शब्द शीखी ज गया छीए तेनो महावरो करीशुं, एटले के ते शब्दोने फरी ओळखीशुं અને તે શબ્દો બનાવીશું અને લખીશું। તો બાળકો તમે પણ મારી સાથે તમારી હિન્દીની સ્વાધ્યાય પોથી ખોલો, સમજો, લખો અને યાદ રાખો। પાઠ 6 શબ્દો કા અભ્યાસ એટલે કે શબ્દોનો મહાવરો। ચાલો પ્રશ્ન પહેલો, પઢો ઓર સમજો એટલે એને ગુજરાતીમાં વાંચો અને સમજો કહીશું। અહીં આપેલા શબ્દ તમારે પણ બાળ મિત્રો મારી સાથે વાંચવાના રહેશે। તો ચાલો શરૂઆત કરીએ। તાલા, બકરી, ધનુષ, ચૂહા, ઘોડા, ઘડી, છાતા, તોતા, ડાકિયા, નારિયલ। હવે ત્યાર પછીની સૂચના વાંચીએ। ઉપર દિયે હુએ શબ્દો સે સહી શબ્દ ચુનકર નીચે ચિત્ર કે સામને લિખો, એટલે ઉપર આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરીને નીચે ચિત્રની સામે લખો। અહીં આપણે ચિત્ર શાનું આપ્યું છે? તો આપણને ચિત્ર ઘડિયાળનું આપ્યું છે, તો તેને હિન્દીમાં ઘડી કહીશું। તો ઉપર આપણને આપેલું છે ત્યાંથી જોઈ અને વ્યવસ્થિત લખીશું। ઘ ડી, ત્યારબાદ આ ચિત્ર ઘોડાનું છે તો અહીં લખીશું ઘો ડા। અહીં આ બે પૂર્ણ વિરામ એટલે કે મીંડા કરવાનું ભૂલાય નહીં। ત્યાર પછી પોપટનું ચિત્ર જેને હિન્દીમાં તોતા કહીશું, તો લખીશું તો તા। ત્યાર પછી છત્રીનું ચિત્ર છે જેને આપણે હિન્દીમાં છાતા કહીશું, છાતા। ત્યાર પછીનું ચિત્ર નારિયેલનું, તો હિન્દીમાં નારિયલ, તો ચાલો લખી ના રને હસ્વૈરી યલ, નારિયલ। ત્યારબાદ ઉંદર એટલે જેને હિન્દીમાં ચૂહા કહીશું, તો અહીં લખીશું ચૂહા। ત્યારબાદ અહીં આપણને ચિત્ર ટપાલી જેને હિન્દીમાં ડાકિયા કહીશું,
તો લખીશું ડા કી યા. ત્યારબાદ તાળું, જેને હિન્દીમાં તાલા, તો લખીશું તા લા. બકરીનું ચિત્ર, હિન્દીમાં પણ બકરી કહીશું બ ક રી. ત્યાર પછી ધનુષ, ધ નુ ષ. આ રીતે વ્યવસ્થિત. ત્યારબાદની સૂચના, ઉપર કે ચિત્રો કે નામ નીચે ક્રમ સે લિખો, જેનું ગુજરાતી થશે ઉપરના ચિત્રોના નામ નીચે ક્રમ પ્રમાણે લખો. એટલે કે જે રીતે ચિત્ર આપ્યું છે તે રીતે ક્રમ પ્રમાણે લખીશું. જેમ કે પહેલું ઘડી, ત્યાર પછી ઘોડા, તોતા, ત્યારબાદ છાતા, ત્યારબાદ નારિયેલ, ત્યારબાદ ચૂહા, ત્યારબાદ ડાકિયા, તાલા, બકરી, અને ધનુષ. તો બાળ મિત્રો, તમારે પણ આ પેજ વ્યવસ્થિત સારા અક્ષરે કોઈ પણ જાતની ભૂલ વગર પૂર્ણ કરવાનું રહેશે. હવે ત્યાર પછી સામેના પેજ ઉપર જઈએ. સૂચના વાંચી, પઢો ઓર સમજો, વાંચો અને સમજો. અહીં અનાર, તમારે પણ બાળમિત્રો મારી સાથે આ દરેક શબ્દનું ઉચ્ચારણ કરવાનું રહેશે. ગિલાસ, ઈંટ, ડમરુ, તરાજુ, રેડિયો, પલંગ, તરબૂચ, મોર, પતંગ. સૂચના વાંચીએ, ઉપર દિયે હુએ શબ્દો શે સહી શબ્દ ચુનકર નીચે ચિત્ર કે સામને લિખો, જેનું ગુજરાતી થશે ઉપર આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરીને નીચે ચિત્રની સામે લખો. તો ચાલો ચિત્રો ઓળખીએ. પહેલું ચિત્ર શાનું છે? મોર, તો લખીશું મોર.
ત્યારબાદ સામેનું ચિત્ર. હં, સરસ. શાનું છે આ ચિત્ર? પતંગ. તો અહીં લખીશું પ ત ંગ, ત ઉપર અનુસ્વાર. ત્યારબાદ ત્રાજવા, જેને હિન્દીમાં તરાજુ કહીશું. તો લખીએ ત રા જને દીર્ઘાય ચુ, જને દીર્ઘાવાળું ચુ. તરાજુ. ત્યારબાદ સામે રેડિયાનું ચિત્ર છે, તો લખીશું રે ડી યો. ત્યારબાદ ગ્લાસ, હિન્દીમાં ગિલાસ કહીશું. ગી લા સ. ત્યારબાદ શાનું ચિત્ર આપેલું છે? તો કે ડમરું. તો લખીશું ડ મ રુ. ડ મ અને રુ. ડ મ રુ. ત્યારબાદ દાડમ, આ ચિત્ર દાડમનું છે. આપેલું ચિત્ર અહીં દાડમનું છે. તો દાડમ, એને હિન્દીમાં અનાર કહીશું. તો ચાલો લખીએ અ ના ર. અનાર મીન્સ દાડમ. ત્યાર પછી પલંગ, પ લની ઉપર મીંડું અને ગ, પલંગ. આ ચિત્ર તરબૂચનું છે, હિન્દીમાં તેને તરબૂજ કહીશું. તો લખીએ ત ર બુ જ. તરબૂજ. ત્યાર પછી ઈંટ, ઈટ. હવે આપણે સૂચના વાંચીએ. ઉપર કે ચિત્રો કે નામ નીચે ક્રમ સે લિખો. એટલે કે ઉપરના ચિત્રોના નામ નીચે ક્રમ પ્રમાણે લખો. તો આગળના પેજમાં જે રીતે લખ્યું હતું તે જ રીતે લખીશું. ચાલો લખીએ. સૌ પ્રથમ મોર. ત્યારબાદ પતંગ. તરાજુ. રેડિયો. ગિલાસ. ડમરુ. અનાર. પલંગ. તરબૂજ.
ત્યાર પછી ઈંટ, તો બાળ મિત્રો તમારે પણ આ જ રીતે વ્યવસ્થિત અક્ષર સારા કરી અને આ પેજ પૂર્ણ કરવાનું રહેશે અને સાથે સાથે દરેક શબ્દને યાદ પણ રાખવાના રહેશે જેથી કરીને ટેસ્ટ અથવા તો પેપરમાં તમે સરળતાથી જેના જવાબ લખી શકો. તો બાળમિત્રો આ દરેક શબ્દ યાદ રાખવાના, સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.